હવે આગળ વાત કરીએ તો ધાગંધામાં મૈત્રી ગાંધી આયોજિત સમર કેમ્પના સુંદર આયોજનને વાલીઓએ વધાવ્યું. ધાગંધ્રા શહેરમાં વાણિયા શેરી વિસ્તારમાં દીકરીની જોડી અલ્પાબેન ગાંધી અને જાણીતા યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા ઉમદા 10 દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન પાર પાડવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓના વાલીઓએ ખૂબ જ આવકાર્ય હતું. આજના યુગમાં બાળક નિર્દોષ આનંદથી અડગો બનતો જાય છે, એમાંય ખાસ કરીને વેકેશન દરમિયાન નવરાશના સમયમાં સતત મોબાઈલ કે કુસંગતમાં આવીને તેની દિશા બદલીને ભટકી શકે છે. ત્યારે ધાગંધ્રામાં મૈત્રી ગાંધી દ્વારા ઉનાળુ વેકેશનમાં બાળકોને સ્પોર્ટ્સ, હેન્ડક્રાફ્ટ, યોગા, ડાન્સ, પ્રવાસ, પોઝિટિવ એટીટ્યૂડ અને પ્રમોદ આપતી રમતો સાથે જોડાતા સમર કેમ્પનું ગત વર્ષની માફક આ વર્ષે પણ આયોજન હાથ ધર્યું હતું. ધાગંધ્રા શહેરની જુદી જુદી ખાનગી શાળાના અનેક વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં જોડાયા હતા અને જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. ત્યારે અલગ અલગ પરફોર્મન્સ રેન્ક લાવનાર વિદ્યાર્થીઓને સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યા હતા, તેમજ સમર કેમ્પમાં ભાગ લેનાર દરેક બાળકને સન્માનિત સર્ટિફિકેટ સાથે ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમર કેમ્પમાં છેલ્લા દિવસે બાળકના વાલીઓની ઉપસ્થિતિમાં કેક કાપી ઇનામ સર્ટિફિકેટ વાલીઓને હાજરીમાં જ કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં વિદ્યાર્થીઓના વાલીઓને પોતાનું બાળક સકારાત્મક અભિગમ સાથે પોતાના પાયાના જીવનમાં સારી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સારી રીતે વેકેશન પાર કરી શકે તે બદલ વાલીઓને પણ સમર કેમ્પને દિલથી આવકાર્યું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધાગંધ્રા. મારું નામ મૈત્રી ગાંધી છે. બેઝિકલી હું કોરિયોગ્રાફર છું, પણ લાસ્ટ યર બી મેં જ્યારે સમર કેમ્પ કરાવ્યો ત્યારે ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. એ જ રીતે આ વખતે પણ મેં સમર કેમ્પ કરાવ્યો હતો. એમાં ઘણી બધી મેં એક્ટિવિટીઝ કરાવેલી છે, જેમ કે ક્રાફ્ટિંગ છે, ડ્રોઈંગ છે, ડાન્સ છે, ગરબા છે, પ્લસ ગેમ્સ છે. અમે લોકો પિકનિક કરવા ગયા ત્યારે છોકરાઓને ગેમ્સ બી રમાડી હતી. ત્યાં ત્રિમંદિર મેં ગેમ્સ રમાડી, ત્યારે પેરેન્ટ્સને બી ગેમ રમાડી હતી. પછી અમે લોકોએ પાર્ટી કરી હતી, જેમાં અમે છોકરાઓને નવી નવી ગેમ્સ રમાડી, પેરેન્ટ્સને બી ગેમ્સ રમાડી, અલગ અલગ છોકરાઓને એક્ટિવિટીઝ કરાવીને ગિફ્ટ પણ આપી છે, સર્ટિફિકેટ પણ આપ્યા છે. અને આ પરથી એવું માની શકાય કે છોકરાઓનું વેકેશનનો જે ટાઈમ છે એમાં કંઈક એ લોકો નવું શીખે અને કંઈ નવું જાણે, બસ એ જ આશયથી મેં સમર કર્યું.